ધાનેરા તાલુકાના હાલવાડા ગામના વતની અને હાલમાં ડીસાની બીડી પાર્ક સોસાયટીમાં રહેતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વ્યવસાય કરતા લલિતભાઈ ટાંક તેમના પત્ની દક્ષાબેન માળી સાથે ગઈકાલે રાત્રે લાખણી તાલુકાના ગેડા ગામે આવેલા હનુમાનજીના મંદિરે પગપાળા દર્શન કરવા જતા હતા. તે દરમિયાન આજે વહેલી સવારના સમયે કાતરવા ગામ નજીક પુરપાળ ઝડપે આવી રહેલી એક સ્વિફ્ટ કારે ટક્કર મારતા દક્ષાબેન માળીનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. બનાસકાંઠામાં હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોતની ઘટના સામે આવી છે, જેની વિગતવાર જોઈએ તો મૂળ ધાનેરા તાલુકાના હાલવાડા વતની અને હાલ ડીસાની બીડી પાર્ક સોસાયટી ભાગ બેમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લલિતભાઈ ટાંક જેવો ગઈકાલે લાખણી તાલુકાના ગેડા ગામે આવેલા હનુમાનજીના મંદિરે પગપાળા ચાલતા દર્શનાર્થે જવા નીકળ્યા હતા ત્યારે આજે રોજ વહેલી સવારે કાતરવા ગામ નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ કારે મહિલા દક્ષાબેન ટાંકને ધડાકાભેર ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે ડીસા શહેરના માળી સમાજ સહિત સમગ્ર ડીસા શહેરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. દક્ષાબેનનું કમકમાટીભર્યું મોત નિપજતા તેમના મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યો હતો. દક્ષાબેનના મૃતદેહને ડીસા લાવવામાં આવ્યા બાદ ડીસાના માળી સમાજના આગેવાનો ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. પરિવારને સાંત્વના આપવા માટે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પણ પહોંચ્યા હતા અને મૃતક દક્ષાબેનના પરિવારજનોએ પણ મગનલાલ માળી દ્વારા આપવામાં આવેલી પ્રેરણા બાદ તેમની મૃતક દીકરી દક્ષાબેન માળીની આંખોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો અને પાલનપુરથી ચક્ષુદાનની ટીમ ડીસા હોસ્પિટલ ખાતે પહોંચી હતી. સ્વર્ગીય દક્ષાબેન માળીના પરિવારજનોએ દક્ષાબેનની આંખો દાન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને તેમના પરિવારની આ પહેલને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ પણ બિરદાવી હતી. આજે અમારા સમાજની દીકરી દક્ષાબેન લલિતકુમાર ટાંક સવારે 7:15 વાગે એ એમના પતિ સાથે લલિતકુમાર સાથે પગપાળા ગેડા હનુમાનજીના દર્શન કરવા સારા રોડ ઉપર જતા હતા. રસ્તામાં અમારી આ દીકરીનો અકસ્માત થયો અને એમનો કરુણ અવસાન થયું. અવસાન થયા પછી અમારા લલિતભાઈ, એના માતા પિતા, દીકરીના માતા પિતા અને સમાજના આગેવાનોએ એકબીજાથી વાત કરી અને દીકરીને ચક્ષુદાન કરવાની જાહેરાત કરી છે અને અત્યારે ચક્ષુ બેંકમાંથી દિશા પાલનપુર સિવિલમાંથી ગુજરાત સરકારની જે ટીમ છે એ પણ આવી ગઈ છે. બહુ નાની ઉંમરની અમારી આ દીકરી ગુજરી ગઈ છે અને છતાં પણ એના મા બાપને, એના પતિને અને એના સાસુ સસરાને જે આ પ્રેરણા મળી છે એ બીજા સમાજોને પણ પ્રેરણા આપશે. અને આપના માધ્યમથી હું આપને એ પણ જણાવવા માગુ છું કે આપણી દીકરી કોઈકના આંખમાં વસીને જીવતી રહેશે તો આપ પણ ચક્ષુદાન કરીએ, શરીરદાન કરીએ એ આ માનાની તાકીદ. દુઃખદ ઘટના બન્યા બાદ આગથાળા પોલીસે અકસ્માત સર્જનાર ગાડી ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી ગાડી ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.